કેમ છે બાળ મિત્રો, મજામાં ને? હું હેતલ રાજપુરા, શ્રી સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સંચાલિત શ્રીમતી MS લખાણી કન્યા વિદ્યાલયના પ્રાથમિક વિભાગમાં મારી ધોરણ 5ની વાલી દીકરીઓનું સ્વાગત કરું છું. આજનો વિષય છે અંગ્રેજી, અને અંગ્રેજીમાં આજે આપણે ગ્રામરમાં યુનિટ નંબર 3 ધીસ એન્ડ ધેટ, આ યુનિટ વિશેની કેટલીક માહિતી મેળવવાની છે. તો આ યુનિટમાં આજે આપણે શું શીખીશું? તો પહેલો જ શબ્દ આપણને કીધેલો છે ધીસ, THIS, ધીસ એટલે કે આ. તો એનો નિયમ શું છે? તો કે નજીકની વસ્તુ કે કોઈ વ્યક્તિ, પશુ, પક્ષી કે પ્રાણી, આ દર્શાવવા માટે આપણે ધીસનો ઉપયોગ કરીએ છીએ. તો ચાલો બાળ મિત્રો, આપણે પહેલાં તેનું એક ઉદાહરણ જોઈ લઈએ. જેમ કે અહીં તમને એક બાળકનું ચિત્ર બતાવેલું છે અને તેના હાથમાં એક સરસ મજાની કેક છે, જે તમે બધા જ્યારે તમારો બર્થડે આવે છે એ સેલિબ્રેટ કરો છો ત્યારે તમે બધા લાવો છો. તો આ બાળક છે, તેના હાથમાં કેક છે, તો તે કેવી રીતે સેન્ટેન્સ બનાવશે? ધીસ ઇઝ અ કેક, આ કેક છે. શું કામ? કારણ કે કેક છે તેના હાથમાં છે, તેની નજીક છે. તો નજીકની કોઈ વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે તેનો ઉપયોગ કરવાનો છે ધીસનો. હવે આપણે જોઈએ ધેટ. તો કે ધેટનો શું અર્થ થાય? ધેટ એટલે કે પહેલું, પહેલી અથવા પહેલો. તો દૂરની કોઈ વસ્તુ હોય, વ્યક્તિ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, તો તેના માટે આપણે ધેટનો ઉપયોગ કરીએ છીએ. તો તેમાં પણ આપણે એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ, જેમાં એક આપણને બાળક છે એ પણ દર્શાવેલું છે અને તેની સામે એક બર્ડ એટલે કે પક્ષી છે. તો તમે બંને વચ્ચેનું ડિસ્ટન્સ એટલે કે અંતર જોઈ શકો છો કે ઘણું બધું છે. તો તેના માટે તે શેનો ઉપયોગ કરશે? ધેટનો. અને શું વાક્ય બનશે? ધેટ ઇઝ અ બર્ડ, પહેલું પક્ષી છે. બરાબર, આપણે પહેલું શું જોયું? ધીસ, જેમાં બાળકના હાથમાં કેક હતી, નજીક હતી, અને અહીંયા આપણે એક બાળક છે તેની, પક્ષી તેની સામે છે, દૂર છે, તો તેના માટે આપણે શેનો ઉપયોગ કરીશું? ધેટનો. આગળ જોઈએ, ધીસ અને ધેટ આ બંને શબ્દો એક વચનમાં જ ઉપયોગમાં લેવાય છે. એટલે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ, વસ્તુ કે પ્રાણી, પશુ, પક્ષી કોઈ પણ એક જ હોય એટલે કે એક વચનમાં જ હોય ત્યારે આપણે ધીસ એટલે કે આ અને ધેટ એટલે કે પહેલું, પહેલી અથવા પહેલો તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અને બંનેની સાથે ટુ બી ક્રિયાપદનું એક વચનનું રૂપ ઇઝ મુકાય છે. એટલે કે જ્યારે પણ આપણે સેન્ટેન્સ બનાવીએ ત્યારે ધીસ ઇઝ અથવા તો ધેટ ઇઝનો ઉપયોગ કરી શકીએ. પછી આવે છે નિયમ, પ્રશ્નાર્થ વાક્ય અને યસ અથવા નોમાં ઉત્તર. તો પ્રશ્નાર્થ વાક્ય બનાવવા માટે તમારે શું કરવાનું છે? તો કે ક્રિયાપદનો ક્રમ બદલવાથી વાક્યને પ્રશ્નાર્થમાં બદલી શકાય. તો એ કઈ રીતે આપણે જોઈએ? તો અહીંયા બાળકો તમને એક સરસ મજાનું ચિત્ર આપેલું છે અને તેની સામે કેટલાક વાક્યો પણ આપેલા છે. તો આપણે એક એક વાક્ય જોતા જઈએ. તો આ ચિત્ર શેનું છે? કાઇટનું. કાઇટ એટલે કે પતંગ. તો આ ધીસ ઇઝ અ કાઇટ, તો એ કેવું વાક્ય છે? વિધાન વાક્ય એટલે કે સાદું વાક્ય. હવે તેમાંથી આપણે કેવું વાક્ય બનાવવાનું છે? પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે શું નિયમ બતાવ્યો? કે ક્રિયાપદ છે ટુ બીનું રૂપ ઇઝ, એને આપણે શું કરવાનું છે? ફક્ત આગળ લેવાનું છે. તો બીજા વાક્યમાં તમે જોઈ શકો છો કે ઇઝ છે એ બીજા વાક્યમાં પ્રથમ આવે છે અને ધીસ છે તે બીજા નંબર ઉપર આવે છે. તો ફક્ત તમારે ઇઝ છે એને આગળ લેવાનું છે, બાકીનું સેન્ટેન્સ આમનામ જ રાખવાનું છે, અને છેલ્લે તમારે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવાનું છે. તો કેટલું સરળ છે વિધાન વાક્યમાંથી પ્રશ્નાર્થ વાક્ય બનાવવાનું. પછી જોઈએ યસ અથવા નોનો ઉત્તર આપણે કઈ રીતે આપી શકીએ. તો ત્રીજું વાક્ય જુઓ છો કે યસ ધીસ ઇઝ કાઇટ. બરાબર, પહેલાં તમને શું પ્રશ્ન પૂછ્યો? ઇઝ ધીસ અ કાઇટ, તો આપણને બાજુમાં ચિત્ર આપેલું જ છે. બરાબર, શેનું છે? કાઇટનું. તો આપણે તેનો હકારમાં ઉત્તર આપીશું, યસ ધીસ ઇઝ અ કાઇટ. અમે તેમાં પણ તમને અગાઉ નિયમો ખ્યાલ જ છે કે યસ આવે અથવા તો નો આવે તો આપણે પહેલાં તો અલ્પવિરામ મૂકીશું, પછી સાદું વિધાન વાક્ય આવે છે એ લખીશું અને છેલ્લે પૂર્ણ વિરામ મૂકીશું. યસનો ઉત્તર આપણે તમે ફૂલ સેન્ટેન્સમાં પણ આપી શકો અને શોર્ટ ફોર્મમાં પણ આપી શકો, જેમ કે યસ ધીસ ઇઝ કાઇટ અથવા તો યસ ઇટ ઇઝ, આને કહેવાય હકાર વાક્ય. હવે ધારો કે અહીંયા આ કાઇટ છે તે તમને દર્શાવેલો નથી અને પૂછવામાં આવેલું છે
કે ધીસ ઇઝ કાઇટ હવે કાઇટ ન હોય અને એના જગ્યાએ બોલ હોય, બરાબર? તો તમે શું કહેશો? નો, ધીસ ઇઝ નોટ અ કાઇટ, બરાબર? અથવા તમે શું કહેશો? નો, ઇટ ઇઝ નોટ. અથવા તો તમે શોર્ટ ફોર્મમાં પણ લખી શકો, ઇટ ઇઝન્ટ. તો આ થશે તમારું નકાર વાક્ય. જો ચિત્રની સામે તમને સેન્ટેન્સ આપેલું હોય અને ચિત્ર મુજબ એ સેન્ટેન્સ બરાબર લાગતું હોય તો તમે હકારમાં જવાબ આપશો, અને જો ચિત્ર પ્રમાણે વાક્ય ન હોય તો તમારે નકારમાં જવાબ આપવાનો છે. આવી જ રીતે બાળકો આપણે આગળ જોઈએ, જેમાં આપેલું છે હિયર એન્ડ ધેર. તો આ પણ ધીસ અને ધેટની જેવું જ છે. હિયર એટલે કે અહીં, અને ધેર એટલે કે ત્યાં. પરંતુ આપણને અહીં સ્થળ દર્શક આ શબ્દો આપેલા છે. કોઈ પાસેની વસ્તુ હોય, વ્યક્તિ હોય, તે દર્શાવવા માટે હિયર વપરાય છે, જ્યારે દૂરની વ્યક્તિ કે વસ્તુ દર્શાવવા માટે ધેરનો ઉપયોગ થાય છે. અને બંને હંમેશા વાક્યને અંતે જ આવે છે, જ્યારે આપણે ધીસ અને ધેટ છે એ વાક્યની શરૂઆતમાં આવે છે. અને આમાં આટલો તફાવત છે કે હિયર અને ધેર વાક્યના અંતમાં આવે છે. આપણે એક ચિત્ર જોઈએ જેમાં બાળકના હાથમાં એક સરસ મજાની બુક છે. તો આપણે એ પ્રમાણે સેન્ટેન્સ જોઈએ. ધીસ ઇઝ માય બુક, આ મારું પુસ્તક છે. ઇટ ઇઝ હિયર, તે એટલે કે પુસ્તક અહીં છે, તેની પાસે છે, નજીક છે. માટે આપણે જેનો ઉપયોગ કરીશું હિયરનો. પછી છે એક બાળક દર્શાવેલું છે, અને તેની દૂર છે એક ટેબલ ઉપર બુક પડી છે. તો તે વાક્ય કેવી રીતે બનાવશે? ધેટ ઇઝ યોર બુક, પેલું તમારું પુસ્તક છે. ઇટ ઇઝ ધેર, તે પુસ્તક ત્યાં છે, બરાબર? બાળકથી દૂર ટેબલ ઉપર તે પુસ્તક પડેલું છે, એટલે ત્યાં સ્થળ દર્શાવે છે. તો બાળમિત્રો, આ યુનિટ ભણવાની તમને બધાને ખૂબ જ મજા આવી હશે. આવી રીતે તમે પણ તમારી નજીક અને દૂર વસ્તુઓ મૂકી અને જાતે સેન્ટેન્સ બનાવી શકો છો. તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.